આપણે દિશા તરફ આગળ નીકળી ચૂક્યા છે. ગુજરાત પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવાનું કામ નથી કરતી. અહીંયા બેઠેલા અનેક અધિકારીઓ એવા છે કે જેમનું ભૂતકાળની અગર કામગીરીમાં આપ નજર નાખશો તો એમના જીવનમાં એમને એક પછી એક મહત્વના ગુનેગારોને જરૂરથી પકડ્યા હશે, પરંતુ એ ગુનેગારોને પકડતા પકડતા સમાજ જીવનમાં અનેક એવા કામો કર્યા હશે કે જે પોલીસ મેન્યુઅલમાં ક્યાંય નથી લખ્યું, પરંતુ માનવતા જોડે ક્યાંક ને ક્યાંક સમાજ જીવનમાં તકલીફ વાળા વ્યક્તિને કઈ રીતે કામમાં આવે એનો હંમેશા પ્રયત્ન કર્યો હશે એવા એક એક અધિકારીઓને હું આજે અભિનંદન આપું છું. 2022 નું ભરૂચ છું, અહીંયા બેસેલા તમામ લોકો 2002 પહેલાનું ભરૂચને ખૂબ સારી રીતે હજી બી તમે જાણતા હશો. બધાને યાદ છે? યાદ છે? આ બધું કોઈને એક બે જણને છે યાદ? બદામ ખાઓ, થોડીક યાદાશ તમારી તાજી થશે. ભાઈ 2002 પહેલાનું ભરૂચ, એમ કહેવાય છે કે 365 દિવસમાંથી 200-200 દિવસ ભરૂચના અનેક તાલુકાઓમાં અનેક રસ્તાઓ ઉપર કર્ફ્યુ રહેતું હતું. ભાઈ રહેતું હતું? અરે જોરથી તો બોલો, દરો કેમ છો? હવે તો દરવા જેવો કોઈ વિષય રહ્યો નથી. ભાઈ 2002 પહેલા આ ભરૂચમાં 200 દિવસ કર્ફ્યુ રહેતું હતું. 2022 સુધી કર્ફ્યુ જોયું છે તમે? જોયું છે? તો પોલીસમાં આના માટે અભિનંદન આપવા પડે. તેમાં કંજુસાઈ કેમ કરો છો? આ જિલ્લાની પોલીસને તમારા સૌ માટે કાયદો ને વ્યવસ્થા જે પ્રકારે રાત દિવસ જાગીને ભરૂચ જિલ્લાની પોલીસે આપ સૌને જે સુરક્ષા પ્રદાન કરી છે એ માટે જરૂરથી તમારે સૌએ જ્યાં કોઈ પોલીસનો જવાન તમને દેખાય એકવાર એને દિલથી અભિનંદન આપજો. તમે જોજો સડસડાટ કેમ કામ આગળ વધે છે. 2002 થી 2022 સુધીની યાત્રા ખાસ કરીને ભરૂચ જિલ્લાના એક એક નાગરિકોને અભિનંદન આપવા પડે અને આભાર માનવા પડે. એ આભાર અને અભિનંદન કેમ? એ આભાર અને અભિનંદન એટલા માટે કે 2002 થી આ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જોડે એક પછી એક સંઘર્ષ અને સાહસની યાત્રામાં ભરૂચ જિલ્લાના એક એક નાગરિકોનો જે પ્રકારે સહયોગ મળ્યો છે એ અદ્ભુત હતો. તમારા સૌના સહયોગના હિસાબે અમારા તેવ લોકપ્રિય નેતાઓએ એક પછી એક મહત્વના નિર્ણય લીધા અને સાહસની યાત્રામાં તમારા સૌના સહયોગથી આપણું ગુજરાત કર્ફ્યુ વાળું ગુજરાતથી મુક્ત થઈને આપણું ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું એનો શ્રેય કોઈને જાય છે તો એ ગુજરાતના એક એક નાગરિક અને ગુજરાતના પોલીસ પરિવારને જાય છે. કે દેશમાં ગમે ત્યાં મોટી ઘટના બને, દેશમાં ગમે ત્યાં કોઈ બી પ્રકારની હુમલા થાય, 2002 પહેલાનો ઇતિહાસ જરૂરથી આપણે સૌએ જોવો જોઈએ. એનો તાર ભરૂચ જિલ્લાના નાના મોટા ગામોમાંથી નીકળતો હતો કે નહીં નીકળતો હતો? અને આજે આપણું ભરૂચ જિલ્લો નાના મોટા ગામોમાંથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતીઓ સુધી એક્સપોર્ટ કરેલા એક પછી એક અનેક ફેક્ટરીઓ આપણા જિલ્લામાં આવી રહી છે. દહેજ જઈને જો તમે, અંકલેશ્વર જો, ભરૂચની આજુબાજુના ગામડાઓ જો, પહેલા ગુનાઓ નીકળતા હતા ને આજે ભરૂચ જિલ્લાના એક એક ગામમાંથી એક એક યુવાનો ક્યાંક ને ક્યાંક મહેનતથી આ જિલ્લાની એક પછી એક ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે આગળ વધી રહી છે અને એ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાના એક એક દેશોમાં કઈક ને કઈક સામાનો અહીંયાથી એક્સપોર્ટ કરી રહી છે. આ ખૂબ મોટો બદલાવ છે.
હવે 700 જેટલા ડ્રગ્સ માફિયાઓને પકડી લીધા છે. 700 જેટલા ડ્રગ્સ માફિયાઓને એક બીને જામીન હજી સુધી મળી નથી. અને આ ડ્રગ્સ માફિયાઓ તમારા અને મારા આ રાજ્યના અનેક નાગરિકો માટે સરકારી જગ્યા પર જે સરકારી પ્રોજેક્ટ કરીને આપણી સૌની સેવાઓ માટે અલગ અલગ જે પ્રોજેક્ટો કરવાના હોય એવી સરકારી જગ્યા પર મોટા મોટા મકાનો ને મહેલો બનાવેલા હતા. એક પછી એક, એક પછી એક સાફ થઈ ગયા. આ સરકારી જગ્યાઓ ખાલી કરાવીને પાછી સરકારના હવાલે કરાવી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત પોલીસે કરી છે. દ્વારકા હોય, જખૌ હોય, પોરબંદર હોય, સુરત હોય, અમદાવાદ હોય, તમામ જગ્યાઓ પર સરકારી જગ્યા પર જે ઇલીગલ બાંધકામ હતા એ તમામ બાંધકામો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશથી તમામ ઇલીગલ બાંધકામો તોડી નખાયા છે અને સરકારી જગ્યાઓને ફરી ખાલી કરાવવામાં આવી છે. આ પ્રકારની વ્યવસ્થા, આ પ્રકારની દિશામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વધુમાં વધુ પોલીસનો સહયોગ મળતો રહે. અને આ ડીએસપી ઓફિસમાં તમારે માત્ર ને માત્ર મન થાય ત્યારે ચા પીવા માટે ખાલી જવું પડે, માત્ર ને માત્ર ચા પીવા માટે જવું પડે ને ઓછી ફરિયાદો લઈને જવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ ભરૂચ જિલ્લા પોલીસ ઊભી કરે એવી એમને શુભકામનાઓ. આપ સૌ નાગરિકોને ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.